જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સવાલ ઘણા બધા હતા અટકળોનો પણ હવે અંત આવી ગયો હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ અત્યારે નક્કી જોવા મળી રહ્યું છે ત્યારે વિપક્ષ તરીકે સુખરામ રાઠવાનું નામ પણ નક્કી છે તો સૂત્રો તરફથી જે માહિતી સામે આવી રહી છે કે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું નામ અત્યારે નક્કી છે આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા બિરેન

વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી તો આ જે મામલો છે તેમાં ખૂબ જ અટકળો ચાલતી હતી કારણ કે નામ આપે જે બોલ્યા તે તમામ નામો જે છે તે તેમનું નામ ચર્ચાઈ રહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોણ મળશે હવે તે અટકળોનો અંત આવ્યો છે અને જગદીશ ઠાકોરનું નામ જે છે તે અત્યારે હાલ હાઈ કમાન્ડે કર્યું છે ફક્ત જે જાહેરાત છે તે કરવાની બાકી છે પરંતુ જે પ્રકારની માહિતી સામે આવી રહી છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા તેઓ વિપક્ષના નેતા બનશે ખાસ કરીને જગદીશ ઠાકોરની વાત કરીએ યજ્ઞ તો પાટણના પૂર્વ ધારાસભ્ય છે અને સુખરામ રાઠવાની વાત કરીએ તો પાવી જેતપુરના તેઓ ધારાસભ્ય છે ને આદિવાસી સમાજમાં મોટું નામ ધરાવે છે હવે જ્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જે છે તે જગદીશ ઠાકોરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે તેને પહેલાંની જો વાત કરું તો જે પ્રકારથી જગદીશ ઠાકોર જે છે તે આજ સવારથી જ તેઓ દિલ્હીમાં હતા રાહુલ ગાંધી અને રઘુ શર્મા સાથે તેઓએ બેઠક પણ કરી અને સર્વસંમતિએ તેમનું નામ જે છે તે લેવામાં આવ્યું હતું ખાસ કરીને રઘુ શર્મા જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તમામ ધારાસભ્યો સાથે તેઓએ રિવ્યૂ બેઠક કરી હતી રિવ્યૂ બેઠકમાં અલગ અલગ જે નામો છે તેમની નામોની ચર્ચા થતી હતી હમણાં સુધીની વાત કરીએ તો દીપક બાબરિયા છે તે પ્રમુખ પદની રેસમાં આગળ હતા પરંતુ કાર્યકર્તાઓમાં ભારોભાર નારાજગી હોવાને કારણે અને

એક બાજુ જે રીતે બિરેન સવાલ એ પણ થઈ રહ્યો છે કે જગદીશ ઠાકોર

પરંતુ બીજી એક મહત્વની બાબત હું આપણે કહેવા માંગીશ કે રાહુલ ગાંધી હતી કે જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે જેટલા પણ સિનિયર નેતાઓ હતા તેઓ જે આ પ્રમુખ પદની રેસ છે તેમાંથી બહાર થઈ ચૂક્યા છે જગદીશ ઠાકોર જ એવું નામ છે કે તેઓ આગામી સમયમાં ચૂંટણી નહીં લડે આગામી સમયની વાત કરીએ તો અત્યારે હાલ તો જે શક્તિસિંહ ગોહિલ છે તેઓએ પણ આ જે પ્રદેશ પ્રમુખ છે તે બનવાની ના પાડી હતી કારણ કે અત્યારે હાલ તેઓ

પ્રદેશ પ્રમુખ અને સીએલપી લીડર પણ હવે ગુજરાત કોંગ્રેસને મળશે એટલે કે આગામી દિવસમાં જેટલા પણ ગુજરાત કોંગ્રેસના અલગ અલગ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે તેને હવે આજે નવા પ્રદેશ પ્રમુખ અને સીએલપી લીડર છે તે વેગવંતુ બનાવશે યજ્ઞ જે વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો એક બાજુ જે રીતે છેલ્લા છ મહિનાથી ક્યાંક અટકળનો અંત આવ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એક બાદ એક જે પરિસ્થિતિ સામે આવી ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં પણ વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામા આપ્યા બાદ નવી નિમણૂક અંગેના વિવાદનો ક્યાંક અંત આવી ગયો છે ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ અત્યારે તો સૂત્રો તરફથી ક્યાંક નક્કી જ માનવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ વિપક્ષ તરીકે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું નામ અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે સત્તાવાર જાહેરાત હવે જે ક્યારે કરવામાં આવશે ને તેમાં અત્યારે તો કેવા પ્રકારની જાહેરાત હશે તેના લઈને પણ સવાલ યથાવત છે ત્યારે કહી શકાય કે એક બાજુ નવું સંગઠન બનાવવાની જે ચર્ચા વિચારણાઓ હતી અને ત્યાંનો ક્યાંક અત્યારે શરૂઆત થઈ ગઈ હોય તેવું પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે